जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। द्रव्ये शुद्ध अने पर्याये अशुद्ध आमां जाणपणु आव्यो पण आमां हेय उपादेय न आव्यो तेथी ते अज्ञान छे। हेय उपादेयनी ताकात नहींमां छे माटे प्रमाण आत्माने पक्षातिक्रांत करावीने अनुभव नहीं करावी शके। व्यवहार ने ना विषय नो पक्ष छोड़वा योग्य छे पण तेनु ज्ञान छोड़वा योग्य नथी। ये तो ज्ञान नो स्वभाव छे तेना पर बलात्कार केम कराय। आत्मा उपादेय थाय त्यारे पुण्य हेय थई गयो। समय एक होवा छता तेने हेय उपर लक्ष्य नथी। पुण्य ज्ञेय तो छे ने एम पुण्य ने ज्ञेय बनावीश तो आत्मा क्यारे ज्ञेय बनसे। हूँ कर्म थी तो निरपेक्ष पण कर्म सापेक्ष सात तत्वों थी पण निरपेक्ष छो। पुण्य पाप कर्मकृत भाव छे आत्मकृत नथी। केम के कर्मना संबंध थी थाय छे माटे निमित्त सापेक्ष गणीने तेने कर्मकृत कहेवामां आवे छे। कारण जेवू कार्य गणीने तेने पुद्गलना कहेवाय छे। प्रयोजन सिद्ध करवू छे ने जाणवानी वातमां प्रथम आत्माने जाणे अने नंबर बेमां पर्यायने जाणे त्रीजा नंबरमां बन्नेने युगपत साथे जाणे। आ त्रण नंबर सिवाय आत्मा बाहर जई शकतो ज नथी। हूँ ज्ञाता छूं त्यां तमाम प्रकारना विकल्पों विराम पामे छे। पछी नई पक्षना विकल्प रहे छे परंतु ज्ञान स्वरूप मां ये नई पक्ष ने स्थान ज नथी। नई आत्मा मां नथी ध्यानावली आत्मा मां नथी शुक्ल ध्यान पण आत्मा मां नथी श्रुतज्ञान नो पण आत्मा मां अभाव छे तो पछी प्रमाण ज्ञान पण आत्मा मां नथी। नय प्रमाण नो आत्मा मां अभाव छे। ज्ञान नो विषय युगपत निर्विकल्प ध्यान मां पूर्ण थाय छे। ज्ञान नो विषय सविकल्प मां पूरो थतो नथी तेथी विकल्प उठे छे। क्रमे क्रमे जाणवू थाय तेमां दोष छे। जीव सामान्य अने अजीव सामान्य वच्चे निमित्त नैमित्तिक संबंध न होय। आखो ये निमित्त नैमित्तिक संबंधनो मारामां अभाव छे एम दृष्टिमां लेता
એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ પર્યાય પર્યાય વચ્ચેનો છે તેમ જણાય છે. જ્ઞાની તો પોતાની તથા પરપરિણતિને જાણતો પરિણમે છે. ધ્રુવ ઉપર લક્ષ રાખતો ઉત્પાદવેને જાણે છે, નહીં તો પર્યાય દૃષ્ટિ થઈ જાય. પરનો જ્ઞાતા કે સ્વનો જ્ઞાતા, ત્યાં નહીં પક્ષ ઉત્પન્ન થશે. માત્ર જ્ઞાતા, તેમાં જ્ઞાન મધ્યસ્થ થશે. મિથ્યાત્વ પણ આત્માને પ્રસિદ્ધ કરે છે, કર્તૃત્વ જ્ઞાતૃત્વને પ્રસિદ્ધ કરે છે. વ્યવહારનો નિષેધ ન કરે તો શું દોષ આવે? તો આત્માનો નિષેધ થાય છે. તેથી બધા વ્યવહારના નિષેધમાં જ સમ્યક વ્યવહાર પ્રગટ થાય છે. પ્રકાશ ઘડાને જ પ્રસિદ્ધ કરે છે કે દીવાને પ્રસિદ્ધ કરે છે? જો તું દીવા સુધી પહોંચી જઈશ તો ઘડાની પ્રસિદ્ધિ છૂટી જશે. તેમ જ્ઞાન પરજ્ઞેયને પ્રસિદ્ધ કરે છે કે સ્વજ્ઞેયને પ્રસિદ્ધ કરે છે? જો તું જ્ઞાયક સુધી પહોંચી જઈશ તો પરજ્ઞેયની પ્રસિદ્ધિ છૂટી જશે. જેમ ખોરાક લઈને ચમચી છોડી દે છે, તેમ જ્ઞેય જણાય છે તે ચમચી હતી, જ્ઞાયક જણાય છે તે ખોરાક છે. પ્રશ્ન: આત્માનું ધ્યાન ન થાય ત્યાં સુધી બીજું કરવું કે નહીં? ઉત્તર: તું અમારી વાત સમજો જ નહીં. પહેલા શ્રદ્ધામાં તો લે, પછી ભલે ન રહી શકે તો શુભ ભાવ આવશે. એ શુભ ભાવ આવે તેનું ઋણ પણ ચૂકવવું પડશે. વસ્તુ સ્થિતિ કોઈ જીવને છોડશે નહીં. બીજું કંઈક ગુણસ્થાનની પરિપાટી અનુસાર આવશે તો ખરું ને? તને ખરેખર આત્માની રુચિ નથી. તું અમારી વાતને સાંભળતો ખરો? પરિણમન ભલે પછી થાય. જેમ શ્રીમદજીની વાત ભરવાડે સંઘરી લીધી, તે સમજી ગયો કે મને મંત્ર આપે છે. હું ભગવાન છું, માંડ વખત મળ્યો છે, તેથી મૂળ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જેવું છે. એક રામબાણ લાગે તો અંતર ભેદાઈ જાય તેવી વાત છે. દુઃખ સ્વભાવમાં છે નહીં, પર્યાયમાં અનંત દુઃખ છે, ત્યારે સ્વભાવમાં અનંત સુખ છે. આ જૈન દર્શનની અપૂર્વતા છે. કહેનાર સ્વભાવગ્રાહી જ્ઞાનથી કહે છે, અને જોનાર પર્યાયને જુએ છે, તેથી ઝઘડો થાય છે.
શ્રદ્ધામાં પાણી ઠંડુ છે એમ લેશે તો પાણીના પર્યાય ધર્મને ઠારવવાનો પ્રયત્ન કરશે. ઠંડા પાણીને લક્ષમાં લેનારને ઉષ્ણતા અગ્નિની દેખાય છે, પાણીની નહીં. કેમ કે તે પાણીથી અણમળતો ભાવ છે. ઉષ્ણતા જેના સંબંધે થઈ છે તેથી તે તેનો ભાવ છે. રાગ પુદ્ગલનો છે અને જ્ઞાન આત્માનો છે. અનુભવ પૂર્વે કેવો વિકલ્પ હોય તેનો કોઈ નિયમ ન હોય, કેમ કે વિચાર ઔદયિક ભાવ છે. એટલું ખરું કે સ્વભાવ સંબંધીનો વિચાર હોય. પ્રમાણભૂત દ્રવ્યમાં બે તત્વ વિરોધી ભાવે છે, માટે વિધિ નિષેધ છે. તે બે તત્વ વિરોધી સ્વભાવે છે માટે હેય ઉપાદેય છે. પર્યાય સક્રિય છે, દ્રવ્ય નિષ્ક્રિય છે. બેયનો વિરોધ મટી જાય ત્યારે અનુભવ થાય. આત્મા અકારક અને અવેદક છે. આ જૈન દર્શનની મૂળ વાત નક્કી કરવા જેવી છે તો જ પર્યાય દૃષ્ટિ છૂટશે. 45 વર્ષના ઘોલન પછી પૂજ્ય ગુરુદેવશ્રીએ વાત બહાર મૂકી કે અકર્તાપણું એ જૈન દર્શનની પરાકાષ્ઠા છે. અનુભવીના આત્મામાંથી જે વાત આવે તે વાત સર્વજ્ઞના જ્ઞાનમાં હોય જ હોય. બે વાત એક જ શાસ્ત્રમાં કરી છે. એક, નિયમથી કરવા યોગ્ય કાર્ય નિશ્ચય રત્નત્રયના પરિણામ તે પ્રગટ કરવાની વિવક્ષાથી કહ્યું. બે, આત્મા નિર્મળ પરિણામનો કર્તા, કારયિતા, કારણ અનુમંતા નથી તે વાત આશ્રયની અપેક્ષાથી કહી. ઉપયોગ આત્મામાં ડૂબી જાય ત્યારે આ ઉપયોગ અને આ ઉપયોગનો વિષય એવું કાંઈ રહેતું નથી. શુભની અપેક્ષાએ શુદ્ધ પર્યાયનો મહિમા છે, પણ ત્રિકાળીની અપેક્ષા રાખીને તેનો મહિમા છે. ત્રિકાળીનો મહિમા આવે ત્યારે જ શુદ્ધ પર્યાય પ્રગટે. પછી અશુદ્ધની અપેક્ષાએ શુદ્ધ પર્યાયનો મહિમા કહેવાય. એકાંતે શુદ્ધ પર્યાયનો મહિમા આવે તો જીવ નીચે પડી જાય છે. ઉપયોગમાં આત્માનો પ્રતિભાસ થાય છે તેથી તેને વાનગી કહી. રાગમાં આત્માનો પ્રતિભાસ થતો નથી તેથી તેને વાનગી ન કહી. આત્મ ધ્યાન સિવાય અન્ય દ્રવ્ય ગુણ પર્યાયના ભેદના વિકલ્પ ઉઠે છે તે અન્ય વશ છે. જો જ્ઞાન જ્ઞાનને ન જાણતું હોત તો આ ઝાડ ન જણાત. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે,
અને ઝાડમાં એકલો જ્ઞેયત્વ છે. ખાલી જાણવું તે ખરેખર જાણવું નથી, ઉપાદેય રૂપ જાણવું તે જાણવું છે. સ્વપર પ્રકાશક અસત લક્ષણ છે, આ વાત કોને હજમ થાય. એકલું પરને જાણે છે તે વ્યવહાર નથી, અજ્ઞાન છે. હવે સ્વ તથા પર બેયને જાણે છે તે પણ વ્યવહાર છે, એ પણ આગમનો વ્યવહાર છે. અધ્યાત્મનો વ્યવહાર તો પોતાની જ્ઞાન પર્યાયને જાણે છે તે છે. સ્વપ્રકાશક લક્ષણથી આત્મા લક્ષિત થાય છે, તે ઉપાદેયની મુખ્યતાથી છે, અને આનંદને જાણે છે તે જાણવાની મુખ્યતાથી કથન છે. વ્યવહારની વાતો છે તે કામ ભોગ બંધનની કથા છે, પર્યાયની વાતમાં અર્થાત કામ ભોગ બંધનની કથામાં અત્યારે હા આવે છે, પણ જીવમાં મિથ્યાત્વના પરિણામ થવા અશક્ય છે. પર્યાયમાં અજ્ઞાન છે ત્યારે આત્મા જ્ઞાનમય છે. જ્ઞેયો જણાય છે ત્યારે પણ જાણનાર જ જણાય છે. માટે જ્ઞેયકૃત અશુદ્ધતા આવતી નથી. જો આત્મા ન જણાય તો હું દુખી તેવી જ્ઞેયકૃત અશુદ્ધતા આવી જાય. ભૂલ શ્રદ્ધામાં થઈ છે, તેથી શ્રદ્ધા સાચી ન હોય તો નવની શ્રદ્ધા મિથ્યા થઈ જાય છે. શ્રદ્ધા સાચી હોય તો નવની શ્રદ્ધાને વ્યવહાર શ્રદ્ધા કહેવાય. બીજા પડખાનું જ્ઞાન તે અજ્ઞાન નથી, પરંતુ સાથે તેની શ્રદ્ધા કરી લે છે તે ભૂલ છે. શ્રદ્ધા જ્ઞાનને કહે છે કે મારે તારી સાથે ચર્ચા જ કરવી નથી, મારું કાર્ય તો પ્રતીતિ કરવાનું છે. ચર્ચા તો જે સવિકલ્પ જ્ઞાન હોય તે કરે. તું વ્યવહારથી જોવાને ટેવાયેલો છે, તેથી તે ચક્ષુ સર્વથા બંધ કરી દે. હું કોણ છું તે શોધવાનું છે. જેણે સંકિત પ્રગટ કરવું હોય તેણે સંકિતનો વિષય શોધવો. કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ એમ જાણીને હવે શું કરવું? કહે શુદ્ધ છું અને અશુદ્ધ નથી, તેમ દ્રવ્ય ઉપર નજર રાખીને નિષેધ કરવો. જ્ઞાન છે તે દર્પણના સ્થાને છે. જેમ દર્પણ ગરમ થતો નથી, તેમ જ્ઞાનમાં રાગ આવતો નથી. નજર દર્પણ ઉપર એટલે દળ ઉપર છે,
બિંબ સામે તો નથી પણ પ્રતિબિંબ સામે પણ નથી। શ્રદ્ધા નિર્વિકલ્પ તેનો વિષય પણ નિર્વિકલ્પ, તેથી શ્રદ્ધા બળવાન છે। જ્યારે જ્ઞાન પોતે સ્વભાવથી સવિકલ્પ છે તેનો વિષય પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ। નિર્વિકલ્પ નિશ્ચય, નિર્વિકલ્પ વ્યવહાર, નિર્વિકલ્પ પ્રમાણ, બધું જ નિર્વિકલ્પતામાં પ્રગટે છે। નિર્વિકલ્પ નિશ્ચય ઇઝ ઇક્વલ ટુ સ્વપ્રકાશક, નિર્વિકલ્પ વ્યવહાર ઇઝ ઇક્વલ ટુ કથંચિત નિશ્ચય સ્વપર પ્રકાશક, કથંચિત વ્યવહાર સ્વપર પ્રકાશક। નિર્વિકલ્પ પ્રમાણ ઇઝ ઇક્વલ ટુ ભાવશ્રુત પ્રમાણ જ્ઞાન। જ્ઞાયક તો જ્ઞાયક છે તે નિશ્ચય છે। આમાં જ્ઞાન પરને જાણે, જ્ઞાન આત્માને જાણે, તે બંને વ્યવહારનો નિષેધ થઈ ગયો। જ્ઞાનની પર્યાયનો નિશ્ચય શું? જ્ઞાનની પર્યાયનો નિશ્ચય આત્મા છે। અભેદ નયે જ્ઞાનની પર્યાય નિશ્ચય છે। નિર્વિકલ્પ ધ્યાનમાં જે સ્થિતિ થાય તેનું નામ નિશ્ચય છે। મહાસિદ્ધાંત, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે તેમ લખ્યું છે, પણ એમ ન લખ્યું કે જ્ઞાન સ્વપરનું હોવાથી જ્ઞાન તે આત્મા છે। જેની સાથે તાદાત્મ્ય હોય તેની મુખ્યતા હોય, જેની સાથે તાદાત્મ્ય ન હોય તે જણાવવા છતાં જણાતું નથી। વેદ્ય એટલે જ્ઞેય, વેદક એટલે જાણનારો, પોતે જ જ્ઞેય ને પોતે જ જ્ઞાતા, તેમાં કાળ ભેદ નથી। રાગ પુદ્ગલાશ્રિત છે, જ્ઞાન આત્માશ્રિત છે, માટે રાગ કરતાનું કર્મ થતું નથી પણ જ્ઞેય થાય છે। રાગનો કરતા પ્રતિભાસે છે પણ કરતા છે નહીં। હું થતા રાગનો પણ જાણનાર અને જાણનારનો પણ જાણનાર, પછી તો એકલો જાણનારનો જાણનાર, પછી તો જાણનારનો પણ જાણનાર નહીં, માત્ર જાણનાર। આ ત્રણ વાતનો વિચાર કરવો। એક, જો પર્યાયમાં જ્ઞાન જ ન થતું હોત તો આત્મા જડ થઈ જાત। બે, જો પર્યાયમાં પણ રાગ ન થતો હોત તો તે સિદ્ધ હોત। ત્રણ, જો જ્ઞાન અને રાગ
एक थई गया होत तो भेद ज्ञान ज न थात। प्रश्न, सम्यक सन्मुख जीवना लक्ष्मा प्रयोजन शू होय? अनुभव करवो छे एवू प्रयोजन होय के नहीं? उत्तर, अनुभव करवो छे एवू एनू प्रयोजन न होय। द्रव्यज एनू प्रयोजन छे, मारे अनुभव करवोज नथी। ज्ञान ज्ञेय ने प्रसिद्ध करे छे, ते व्यवहार छे एम नहीं। ज्ञेय ज्ञान ने प्रसिद्ध करे छे, आ वस्तुनी स्थिति छे। तेमा निश्चय व्यवहार नु कई काम नथी। ज्ञान तो ज्ञान ने ज प्रसिद्ध करे छे, एटले ज्ञान ज्ञेय ने तो प्रसिद्ध करतु ज नथी, पण ज्ञेय ज्ञान ने प्रसिद्ध करे छे। आमा न्याय छे। एक, ज्ञान ज्ञेय ने प्रसिद्ध करतु नथी। बे, ज्ञेय ज्ञेय ने प्रसिद्ध करतु नथी। त्रण, ज्ञेय ज्ञान ने प्रसिद्ध करे छे। ज्ञान ज्ञेय ने प्रसिद्ध करे छे, तेमा पर्याय दृष्टि थाय छे। ज्ञेय ज्ञान ने प्रसिद्ध करे छे, तेमा द्रव्य दृष्टि थाय छे। ज्ञानी थवू होय तो व्यवहार नो निषेध करवो पड़से। ज्ञानी थया पछी पण ज्ञानना कल्लोलो ज जणाय छे, ज्ञेय नहीं। ए अपूर्व वात छे। बे नहीं छे तेमा प्रयोजननी सिद्धि नथी, परंतु जाणवानी सिद्धि छे। जारे शुद्ध नहीं एक ज छे, तेमा जाणवा उपरांत प्रयोजननी सिद्धि पण थाय छे। द्रव्य गुण पर्याय त्रणेयमा चैतन्य लक्षण ज व्यापे छे। एम कहीने राग भिन्न द्रव्य छे तेम कयुं छे। समयसार 270मी गाथामां स्वज तारू ज्ञेय छे, पर जणाय छे ते अध्यवसान छे। आ भाव बंधनी पराकाष्ठा छे, केम के परने जाणनारी त्रीजी चक्षुज नथी। अमृतचंद्र देवे निर्जराधिकार मां कयू के आहार ने जानू छू। ए वात ने जैसेन आचार्य खोली के आहार ने केवी रीते जाने छे। आहार आदि नु ज्ञान दर्पण वत थाय छे। आ बहु गंभीर वात छे। बिन अनुभवीने आ वात बेसे तेम नथी। जेम श्रुत ज्ञान मा केवल ज्ञान जणाय, ते वात अनुभवीने ज बेसे तेवी छे। तेम आ विषय दर्पण में आए हुए प्रतिबिंब के समान आहार आदिक का ज्ञायक ही है। अतिंद्रिय ज्ञान द्वारा ज इनडायरेक्ट पर जणाय छे। आमा ज्ञान जरा पण पर सन्मुख थतु नथी। छ
छता भासे छे तेज अज्ञानीनी भूल छे। प्रश्न, अमे क्या अटकीए छीए? उत्तर, व्यवहारना निषेधनु जेटलु वीरी उपड़वु जोईए तेटलु उपड़तु नथी। पहला तो सामान्यनो पक्ष आवो जोईए के विशेष मारामा छेज नहीं। पक्ष आव्या पछी वारंवार तेनु वलण थवु जोईए जेनो हूँ स्वामी नथी, करता नथी, तेने जानवाथी मने लाभ शू? पर्याय ने करवू ते अज्ञान छे। द्रव्य ने जाण्या विना पर्याय ने जाने ते पण अज्ञान छे। ज्ञानी क्या जुए छे ते मुख्यपणे नक्की करवा जेवो छे। डायरेक्ट पर ने जाणता तो परनु अवलंबन आवे, तो ज्ञेयार्थ परिणमन कर्मपणे वेदाय तो ज्ञान वेदातु नथी। आहा, शू एणे लखी नाख्यूं? दर्पण में आए हुए प्रतिबिंब के समान केवल आहार आदिक नो ज्ञायक ज रहे छे। चौबीसे कलाक ज्ञाननी प्राप्ति माटे ज्ञेयनी सन्मुख दौड़े छे, तो पर ज्ञेयनु तो ज्ञान थयु ने? ना, ज्ञान ज थयु नथी। आत्मामां जवा माटेनुं आ मंगलाचरण छे। सांभळ, खाटा मीठानुं ज्ञान इंद्रिय ज्ञानथी पण थतुं नथी, तो पछी अतिंद्रिय आनंदनुं ज्ञान तेनाथी केम थाय? इंद्रिय ज्ञान वडे आत्माने जाणे तेवा आत्माने अमे आत्माज कहता नथी, ए तो अनात्मा छे। समय सारनी अग्यारमी गाथा हृदयमां कोतरीने शास्त्र वांचजे। निगोदनो जीव दुखने भोगवतो ज नथी, अहीं द्रव्य दृष्टि करावानो प्रयोजन छे। જ્યાં જ્યાં વ્યવહાર આવે ત્યાં સઘળોય અભૂતાર્થ સમજજે, આ વાત ઉપર એપ્લાય કરજે। અગિયારમી ગાથા ન લખાઈ હોત તો જીવોને માર્ગ ખ્યાલમાં જ ન આવત। વ્યવહારનો પક્ષ અનાદિનો છે, बीजो व्यवहार तो ठीक, पण स्वपर प्रकाशकनो पक्ष छूटवो कठिन छे। प्रमाण थी विचारनारने निश्चय हाथ मा आवेज नहीं, ते स्वपर प्रकाशकनो निषेध न करी शके। हूँ मानु छू तेना करता आप जुदू कहो छो, तेथी मान्यू के आप ज्ञानी छो। मारी मान्यता करता 100% जुदू कहे ते ज्ञानी। इलाज त्यांथी ज शुरू थाय छे के मैं जे मान्यू हतु ते बधु काल्पनिक अने जूठू हतू।
हीरा जड़ेली वात। ज्ञानी अने अज्ञानी ना पदार्थ ना प्रतिभास मा तफावत छे। एक रागनो करता प्रतिभासे छे ते अज्ञान, बे रागनो अकर्ता प्रतिभासे छे ते ज्ञान। आँख केवल जाणनार ज छे, तेम हूँ केवल ज्ञायक ज छूं, करता नथी, क्रियाने हूँ करतो नथी, तेने पुद्गल ज करे छे। चक्षुना दृष्टांत मा कथनचित पणु नथी, तो सिद्धांत मा पण कथनचित पणु नथी, ए वात ने सिद्धांत मा उतारी छे। शुद्ध ज्ञान अने शुद्ध ज्ञान परिणत जीव पर्याय थाय छे तेम जाने छे, करतो नथी। ज्ञाता दृष्टाना मंत्रमा वीत रागता छे। ज मा आवे तो धर्मनो जन्म थाय, ज ने छोड़ीने पण मा आवे तो पड़ी जाए, ज ने ते झील्यू नहीं अने पण ने झीलता पड़ी गयो, बीजी नयने मानवा जता तारी दृष्टि शुद्धात्मा ऊपर थी खसी गई। निर्णय वक्ते शास्त्रनी अपेक्षा छूटी जाय छे, केम के आजे निर्णय छे ते स्वाश्रित छे। आ एकली परमार्थनी वात छे के ज्ञाननी पर्याय ने ज्ञाननी पर्याय पण करती नथी, पर्याय छे बस, पर्याय सत अहेतुक भासे त्यारे करता बुद्धि छूटी जाए। द्रव्य दृष्टि प्रकाश बोल नंबर 223। प्रश्न, उपयोग ने पोतानी तरफ ढळवानो एक कार्य करवानो छे ने? उत्तर, पर्यायनी अपेक्षा थी तो एम ज कहेवाय, केम के उपयोग बीजी तरफ छे तेने आ तरफ लाओ तेम कहेवामां आवे छे। खरेखर तो हूँ पोते ज उपयोग स्वरूप छूं, उपयोग क्याय गयो ज नथी, एवी दृष्टि थता उपयोग स्वसन्मुख आवेज, पर तरफ उपयोग छे तेने एम कहवाय छे के जे पर तरफ उपयोग छे तेने स्वसन्मुख करो। उपदेश केवी रीते आपवो? उपदेश विना तो समझाए नहीं। खरेखर तो ये वात छे के हूँ उपयोग स्वरूप छूं, हूँ पोते ज ज्ञानमय छूं, मारू ज्ञान क्याय गयू ज नथी। प्रश्न, पोताना अस्तित्वनो निर्णय केम करवो? उत्तर, बहनश्रीए कहूं के आने जाणू छूं
આને જાણું છું એમ નહીં, પણ આ રહ્યો હું સૌથી જુદો જાણનાર. આ રીતે કરવો. પૂજ્ય બહેનશ્રીએ કહ્યું કે જ્ઞાન આત્માને છોડીને બહાર ક્યાંય જતું નથી ને, તો પછી બહાર કોને જાણે? તો પછી પરને જાણવાનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? સ્વમાંથી બહાર જાય તો પરને જાણે ને. કેવો અલૌકિક ઉત્તર આપ્યો! અરે, જ્ઞાનીને ક્યારે શું ભાવ આવી જાય અને ક્યારેક કહી પણ દે, યથાર્થ વાત પકડનારા પકડી શકે. જ્ઞાન આત્માની બહાર જતું જ નથી તો પરને જાણે ક્યાંથી? એટલે ખરેખર તો જ્ઞાન જ્ઞાનને જ જાણે છે, અને એમાં પડેલા પ્રતિબિંબને જાણે છે. એને આવું જ્ઞાન જ જણાય છે. નિશ્ચયથી તો જ્ઞાનની પર્યાય જણાય છે એમ કહ્યું. આહા હા હા હા, જ્ઞાની આહાર પાણીને જાણે તો એનું અવલંબન આવી જાય. કેવળી ભગવાન લોકાલોકને જાણે તો તેનું અવલંબન આવી જાય. લોકાલોક જણાય છે ત્યારે તેઓ જાણે છે કોને? આત્માને. નજર દર્પણની સામે છે. કેવળી ભગવાન માટે દર્પણનો દાખલો શાસ્ત્રમાં ઘણી જગ્યાએ છે. એક રાગ છે તે આત્માથી અનન્ય પરિણામ નથી, તેથી તે જીવના પરિણામ નથી. બે રાગ છે તે જીવને પ્રસિદ્ધ કરતો નથી, તેથી જીવના પરિણામ નથી. ત્રણ રાગ છે તે જીવના આશ્રયે ઉત્પન્ન નહીં થતો હોવાથી તે પરિણામ જીવના નથી. જ્યારે ઉપયોગ આત્માનો છે તેથી એક ઉપયોગ આત્માથી કથંચિત અનન્ય થતો હોવાથી ઉપયોગ તે આત્મા છે. બે ઉપયોગ આત્માને પ્રસિદ્ધ કરતો હોવાથી ઉપયોગ તે આત્મા છે. ત્રણ ઉપયોગ આત્માને આશ્રયે થતો હોવાથી ઉપયોગ તે આત્મા છે. સમયસાર 92-93 ગાથામાં વસ્તુસ્થિતિ શું છે તેના પર વજન આપ્યું છે. બંને ગાથામાં દ્રષ્ટાંત સરખું અને બંનેની વાત સમાન છે. છેલ્લે એટલું કહે છે કે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો વિશેષ અપેક્ષાએ રાગનો કર્તા બની જાય છે. વસ્તુ સ્થિતિ જેમ છે તેમ જાણે તો જ્ઞાન જ્ઞાનરૂપ પરિણામે પરિણમી જાય છે. 92 ગાથામાં જ્ઞાનને અજ્ઞાનરૂપ કરતો તેમ લખ્યું. 93 ગાથામાં કરતો ન લખ્યું, જ્ઞાનરૂપે પરિણમતો લખ્યું. જો જ્ઞાન
ઠંડુ થઈ જાય તો આત્મા જડ થઈ જાય, તો જ્ઞાનની પર્યાય આત્માથી ભિન્ન થઈ જાય. ભવી અભવી બધાને જ્ઞાન પર્યાય, અને જ્ઞાન પર્યાય પરિણત આત્માથી ટાઢી ઊની અવસ્થા અત્યંત ભિન્ન છે. આટલું અંદરમાં બેસી જાય તો આગળ તેનાથી ઝીણું આવશે. રાગ દ્વેષ પરિણામ તે પુદ્ગલના પરિણામ છે. તેના સંબંધથી થતું જે જ્ઞાન તે આત્માથી અભિન્ન છે, અને જે દુઃખ છે તે આત્માથી ભિન્ન છે. આ રાગ છે તેવું જ્ઞાન થયું તે આત્માથી અભિન્ન છે. આ કારણે રાગ છે તે આત્માથી અત્યંત ભિન્ન છે. આવી વસ્તુ સ્થિતિ હોવા છતાં ભેદ જ્ઞાન ન કરી અને એકતા કરી અને દોષ ઊભો કરે છે. ટૂંકમાં વસ્તુ સ્થિતિ જેમ છે તેમ જાણે તો જ્ઞાની થઈ જાય, અને જે વસ્તુ સ્થિતિનું જ્ઞાન નથી કરતો તે અજ્ઞાની બની જાય છે. સવિકલ્પ પ્રમાણનો વિચાર કરવાથી આત્મા પરથી જુદો પડી જાય છે, કર્મથી નો કર્મથી જુદો પડી જાય છે. કર્મ નો કર્મથી હું ભિન્ન છું, પણ રાગાદી પરિણામથી હું સહિત છું. તેનો અર્થ કે હું પોતાના સ્વભાવને ભૂલીને રાગરૂપે પરિણમું છું. કોઈ કર્મનો ઉદય ક્રોધ કરાવતો નથી, આ આગમ પ્રમાણ થયું. હવે અધ્યાત્મ પ્રમાણમાં રાગથી હું ભિન્ન છું, પરંતુ વીતરાગી પરિણામથી હું અભિન્ન છું. આમ અધ્યાત્મ પ્રમાણમાં આવીને પછી નયનો સહારો લેવો કે શુદ્ધ નયથી હું જોઉં છું, તો શુદ્ધ અશુદ્ધ પર્યાયથી હું ભિન્ન છું. આત્માથી અનન્ય અનુભૂતિ થઈ તે પર્યાયને પર્યાયપણે જાણે છે. આ હું તેમ પર્યાયને ઉપાદેયપણે જાણતો નથી, માટે પર્યાય દ્રષ્ટિ થતી નથી. આશ્રય એકનું, જ્ઞાન અનંતનું. નિર્મળ પર્યાયથી સહિત છું તેમ જાણવાથી દ્રષ્ટિનો વિષય ઢીલો પડી જાય છે. તેમ અજ્ઞાનીને લાગે છે, પણ બિલકુલ ઢીલો નહીં થાય, ઉલટો એ વિષય પાકો થશે, ત્યારે સંકિત થશે. નહીં તો સંકિત નહીં થાય, એકાંત થઈ જશે. પ્રજ્ઞા વડે એટલે શુદ્ધોપયોગ વડે. પ્રજ્ઞાએ જાણી લીધું કે હું શુદ્ધ આત્મા છું, હું રાગ નથી. પરિણામે અપરિણામીને ઉપાદેયપણે જાણ્યું. ષટકારક રૂપ પરિણમતા પરિણામે આત્માને, અનંત ગુણોને, અનંત ધર્મોને જાણી લીધા. પ્રમાણ જ્ઞાનમાં કોઈ બાદ બાકી થતી નથી.
આખું પ્રમેય જ્ઞાનમાં જણાઈ જાય છે. દ્રવ્ય ગુણ પર્યાય બધું જણાય. આગમ પ્રમાણમાં રાગ પણ આવે છે, કેમ કે રાગ મારામાં છે એમ જાણે છે તો રાગ ટાળવાનો પ્રયત્ન કરે છે. આગમ પ્રમાણમાં રાગ અનન્ય છે અને અધ્યાત્મ પ્રમાણમાં રાગ અન્ય છે. જ્યાં જે પ્રકારે હોય ત્યાં તે પ્રકારે સમજવું જોઈએ. ધર્મ ભેદો ગુણ ભેદો કથંચિત હો તો હો, તે કથંચિત છે સર્વથા નથી, અભેદમાં ભેદ નથી. અભેદ બે પ્રકારના છે, નિત્ય અભેદ તે ધ્યેય છે જે દ્રષ્ટિનો વિષય છે, તે અનંત ગુણથી તાદાત્મ્ય એકરૂપ અપરિણામી છે. તેના ઉપર દ્રષ્ટિ જતા શુદ્ધોપયોગ રૂપે પરિણમે તે ક્ષણિક અભેદ છે. શુદ્ધોપયોગ અને તેનો વિષય અભેદ થઈ ગયા, તેને અનિત્યતાદાત્મ કહો કે ક્ષણિક અભેદ કહો, જુદાઈ હોવા છતાં જુદાઈ દેખાય નહીં તેનું નામ અભેદ છે. અનુભૂતિ રૂપ જ્ઞેયમાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ દેખાતા નથી. કર્તા કર્મ ક્રિયાના ભેદ તો છે પણ ભેદ ભાસતા નથી. જો ભેદ દેખાય તો આત્મા કરતા અને શુદ્ધ પર્યાય કર્મ દેખાય. શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્ય કરતા અને શુદ્ધ પર્યાય પરિણત દ્રવ્ય કર્મ, કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. પ્રવચન સાર ગાથા 16માં આ વાત છે. આત્મા તથા રાગને જુદા પાડ્યા તો શુદ્ધ પર્યાય રૂપે પરિણમે છે. તો શુદ્ધ પર્યાયથી સહિત છું તેવું જ્ઞેય જ્ઞાનમાં આવે છે. શુદ્ધ પર્યાય ભેદરૂપ હોવા છતાં જ્ઞાનના જ્ઞેયમાં તે અભેદ છે. નિશ્ચય નહીંથી શુદ્ધ પરિણામથી આત્મા અન્ય છે અને વ્યવહાર નહીંથી અનન્ય છે. અન્ય છે અનન્ય છે તે તો સમજાવવા માટે છે, બાકી આ બંનેનું જ્ઞાન એક સમયમાં થઈ જાય છે. જ્ઞાન જેવું છે તેવું એક સાથે જાણવાનું કામ કરે છે. અન્ય પણ છું અને અનન્ય પણ છું તેમાં એકાંત ન થયું. સમ્યક એકાંત પૂર્વક અનેકાંતિક જ્ઞાન પ્રગટ થયું તે દ્રષ્ટિ તથા જ્ઞાનની સંધિ છે.
એકલી દ્રષ્ટિના લોભમાં ખેંચાઈ જાય અને જ્ઞાનનો દ્રોહ કરે તો અનુભવ ન થાય, અને જ્ઞેયનો જો પક્ષ આવે એટલે કે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, તે ઉપાદેય દ્રવ્ય છે, તો વ્યવહારનો પક્ષ થઈ ગયો, તો દ્રષ્ટિનો દ્રોહ થઈ ગયો, શ્રદ્ધા ફરતી નથી, હું તો ધ્રુવ જ છું અને અનુભવમાં અભેદ જ્ઞેય થાય છે. ખરેખર તો નિર્વિકલ્પ ધ્યાનમાં જ નિશ્ચય અને વ્યવહાર પ્રગટ થઈ જાય છે. નિર્વિકલ્પ ધ્યાન પહેલા નિશ્ચય કે વ્યવહાર છે જ નહીં. શુદ્ધ પર્યાયને દ્રવ્ય અડતું નથી અને નિર્મળ પરિણામથી અનન્ય તે આત્મા છે. આ સાદવાદની લીલા છે, અદ્ભુત વાત છે, અટપટી વાત લાગે છતાં બંને કથન સત્યાર્થ છે. જેણે બે નયના નિશ્ચયને પકડ્યો છે તે કદી નયાભાસી થતો નથી. દ્રવ્યનો નિશ્ચય પકડ્યો છે તેથી વ્યવહારાભાસી નહીં થાય, અને પર્યાયનો નિશ્ચય પકડ્યો છે તેથી નિશ્ચયાભાસી નહીં થાય, પરંતુ અનુભવી થાય છે. અજ્ઞાનીનું જ્ઞાન પણ જ્ઞેયો રૂપે એટલે કે અન્ય અન્ય રૂપે પરિણમતું નથી. જ્ઞેયોનો તો પ્રતિભાસ થાય છે, જ્ઞાન તો જ્ઞાન રૂપ છે. જ્ઞાનીને ધારાવાહી જ્ઞાન પ્રગટ રહે છે. જેમ અરીસાના દળમાં જ્ઞેયોના પ્રતિબિંબ પ્રવિષ્ટ પામતા નથી, માત્ર સપાટી ઉપર પ્રતિબિંબિત થાય છે, તેમ જ્ઞાયક દળમાં જ્ઞેયાકાર જ્ઞાન પ્રવિષ્ટ થતું નથી, તે તો ઉપર ઉપર જ્ઞાનાકારમાં જ હોય છે. કર્તા કર્મનું અનન્યપણું છે માટે જ્ઞાયક છે, અનન્યપણામાં જ્ઞાતાપણું છે. અન્યપણું હોય તો જ્ઞાતાપણું રહેતું નથી. કર્તા કર્મનું અનન્યપણું અનાદિ અનંત છે, પણ તેનું જ્ઞાન નથી. તે જ્ઞાન સમયસાર ગાથા છ માં કરાવ્યો છે. અનન્યપણું થાય ત્યારે દ્રવ્ય દ્રષ્ટિ સમ્યક થાય છે, ત્યાં કર્તા કર્મનું અનન્યપણું છે. કર્તા કર્મ અક્રમે છે, જો ક્રમે થાય તો કર્તા બુદ્ધિ થઈ પક્ષ થાય છે. નામ ભેદ છે પણ વસ્તુ ભેદ નથી. એક વસ્તુ છે માટે અક્રમિક છે, એક ભાષે છે માટે અનન્ય છે, પોતે જાણનારો માટે કરતા અને પોતે જણાયો માટે કર્મ. આ અનન્યપણું જાણવાથી અનુભવી થાય છે.
કરતા કર્મનું અનન્યપણું હોવાથી તે જ્ઞાયક જ છે. પ્રશ્ન: પરિણામી દ્રવ્ય જ જ્ઞાતા અને પરિણામી દ્રવ્ય જ કરતા તે બેમાં અંતર શું છે? ઉત્તર: અપરિણામીના એકત્વ વિના, અકર્તાના એકત્વ વિના તે કરતા થતો જ નથી. જ્ઞાતા તેને જ કહે છે કે જે જ્ઞાયકની સાથે અનન્યપણે પરિણમે તે જ્ઞાતા, અને તેનું નામ જ કરતા. તે જ જ્ઞાતા અને તે જ જાણવામાં આવ્યો, તેથી તે જ કર્મ નામ જ્ઞેય. પ્રશ્ન: કર્તા અને જ્ઞાતામાં શું ફેર છે? ઉત્તર: કર્તામાં પરિણમન કહેવું છે અને જ્ઞાતામાં જાણવું લેવું છે. પ્રશ્ન: આત્મા કર્તા છે કે જ્ઞાતા છે? ઉત્તર: કર્તા નહીં, જ્ઞાતા જ છે. કર્તા ધર્મનો પણ કર્તા નથી. જ્ઞાતામાં કર્તાના કર્તાનો નિષેધ છે. કર્તા ધર્મનો સ્વીકાર કરે છે અને ના કહે છે કે હું કર્તા નહીં. કર્તાનો જ્ઞાતા તો છે, પરંતુ કર્તાનો કર્તા નથી, કર્તાનો પક્ષ નથી. કર્તાનું જ્ઞાન થયું છે, તેથી કર્તાનો જ્ઞાતા છે. અકર્તાના પક્ષથી રહિત તે જ્ઞાયક છે. અકર્તા પ્લસ જ્ઞાતા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાયક. પ્રશ્ન: જ્ઞાની કોનો ભોગતા છે, સુખનો કે દુઃખનો? ઉત્તર: કોઈનો નહીં, તે તો જ્ઞાતા જ છે. રાગાદી ભાવો પુદ્ગલના સંબંધે થાય છે, તેથી પુદ્ગલની જાતિ છે. તે અચેતન છે, જડ છે. તેમ ભેદ જ્ઞાનનો વિચાર કરીને સ્વભાવમાં ઘૂસી જતા મિથ્યાત્વ અવસ્તુ થઈ જાય છે. તે પહેલા કથંચિત જીવના, કથંચિત પુદ્ગલના, પણ હવે તો છે જ નહીં તો કોના કહેવા. એક, આપણે તો રાગાદી જીવના પરિણામ છે તેનું જ્ઞાન કરવા રોકાવું નથી. બે, તે પુદ્ગલના પરિણામ છે તેવું જ્ઞાન કરવા રોકાવું નથી. ત્રણ, આપણે તો અવસ્તુ કરવાનું કામ છે. જાણવાની આકાંક્ષામાં રહેશે ત્યાં સુધી વિકલ્પની જાળ રહેશે. એક જ્ઞાયકને જાણવાથી બધું જાણવામાં આવી જશે. અભેદને જાણે તેમાં બધા ભેદો જણાઈ જશે.
અભેદને જાણવાથી અનંત ભેદનું જ્ઞાન તેમાં આવી જશે। ભેદને જાણવાની આકાંક્ષા વ્યવહારનો પક્ષ હોવાથી રહ્યા કરે છે। ભેદને જાણતા જ્ઞાન વધે છે તેમ લાગે છે, પરંતુ તેમાં આત્મા ગુમ થઈ જાય છે। જ્ઞાન વધ્યું જ નથી, પરંતુ અજ્ઞાન વધ્યું છે। ભેદના લક્ષે ભેદનું જ્ઞાન થાય જ નહીં, અભેદના લક્ષે ભેદનું જ્ઞાન સહેજ થશે। કેવળી ભગવાન જેટલા ભેદોને જાણે છે તેટલા ભેદોને સાધકે જાણી લીધા છે। જ્ઞેયાકાર હોવા છતાં જ્ઞાન જ્ઞાનાકાર જ રહે છે। હું અકર્તા છું અને કરતા નથી, આવો નિશ્ચય નયનો પક્ષ આવ્યો। પરિણામ ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ અને અકર્તાના પક્ષમાં આવ્યો ખરો। પછી જાણનારો જ જણાય છે તેવી અંતર્મુખની સ્થિતિ આવે છે। ત્યારે નિશ્ચયના પક્ષનો જે રાગ અને પર્યાયનો હું કરતા નથી તેવો દ્વેષ, તે રાગ દ્વેષનું જોડકું એક સાથે જન્મ્યું હતું, તે જોડકું એક સાથે મરે છે એટલે અસ્ત પામે છે। પ્રશ્ન: નિશ્ચયના પક્ષમાં આવ્યા પછી જ્ઞાન મધ્યસ્થ થતું નથી, તેનું કારણ શું છે? ઉત્તર: તે કારકના ભેદમાં અટકી જાય છે। હું કરતા અને સમ્યક દર્શન જ્ઞાન મારું કર્મ, ગુરુથી જ્ઞાન થાય તે ભિન્ન કારક તો છૂટી ગયા છે, પણ ભેદરૂપ કારકોમાં અટક્યો છે। હું કરતા અને શુદ્ધ પર્યાય મારું કર્મ, હું ધર્મી કરતા અને ધર્મના પરિણામ મારું કર્મ, એમ ભેદરૂપ કારકમાં બુદ્ધિ જ્યાં સુધી રોકાય છે। જ્ઞેયમાં કરતા કર્મનો ભેદ દેખાતો હતો, તે ભેદ કારકને ઓળંગે છે। હું જ કરતા અને હું જ કર્મ, ભેદ કારકમાં વિકલ્પનો જન્મ થતો હતો, હવે અભેદમાં આવ્યો તો ભેદરૂપ કારકનો નિષેધ થયો, તેથી ત્યાં અનન્યપણું થયું। અન્ય એટલે અકર્તા પ્લસ અનન્ય એટલે કર્તા કર્મનો અનન્યપણું ઇઝ ઇક્વલ ટુ અનુભવ। કર્તા કર્મ ક્રિયા ભેદ નહીં ભાસતું હૈ, અર્થાત ભેદ છે તો ખરો પણ ભેદ ભાસતો નથી, તેથી વિકલ્પ થતો નથી। અકર્તાને તો પ્રથમ લક્ષમાં લીધું, પણ જ્ઞાનના પડખામાં આવ્યો તો હું કરતા અને ભેદરૂપ પરિણામ મારું કર્મ, એ ભેદરૂપ
કારક છે. પરિણામને કર્મ બનાવવા જાય છે અને બની જાય છે વિકલ્પ કર્મ, કેમ કે ભેદરૂપ વિકલ્પમાં અટકી ગયો. તો કરતા કર્મનું અનન્યપણું ન થયું. બહુ ગંભીર વાત છે. આ વાત લખી લેજો અને વારંવાર વિચારજો. ધ્યાનના ધ્યેયમાં પરિણામ આવતા જ નથી. આવા ધ્યેયપૂર્વક જ્ઞેયની અપૂર્વ સંધિ છે. જ્ઞાનીને અભેદકારકથી અનુભૂતિ થઈ ત્યાર પછી તે સવિકલ્પ દશામાં આવે છે ત્યારે તે ઉપદેશ દે છે કે ક્રોધાદી ક્રિયા નિષેધવામાં આવી છે, પણ જ્ઞાન ક્રિયા નિષેધવામાં આવી નથી. માટે આત્મા કરતા અને જ્ઞાન કર્મ છે. શુભાશુભ તે આત્માનું કર્મ નથી, તેનું ફળ તો આકુળતા ને દુઃખ છે. તેથી દુઃખને કર્મ ન બનાવવું. તો શું કરવું? જ્ઞાનને કર્મ બનાવો. આત્મા કરતા અને જ્ઞાન કર્મ તે નિષેધવામાં આવ્યું નથી. દ્રષ્ટિનો વિષય તો તેને આવી ગયો, પણ જ્ઞાનના જ્ઞેયમાં ભેદ કરતો હતો કે આત્મા કરતા અને સમ્યક દર્શન મારું કર્મ, એમ જ્યાં ભેદરૂપ કર્મ દેખાય ત્યાં સમુચ્ચય કરતા બુદ્ધિ થાય જ. એક અપરિણામી અકર્તા તે પહેલો પાઠ. બે કરતા કર્મનું અનન્યપણું તે બીજો પાઠ. ત્રણ પ્રથમ અકર્તાનો પક્ષ ગળે છે. ચાર જ્ઞાન અવસ્થામાં આવ્યો તો હવે ભેદકારકનો પક્ષ છૂટે છે. પાંચ જ્યાં ભેદકારકનો પક્ષ છૂટી ગયો ત્યાં જ્ઞાન મધ્યસ્થ થઈ ગયું. છ મધ્યસ્થનો અર્થ નિશ્ચય તથા વ્યવહારનું જેવું સ્વરૂપ છે તેવું જાણી લીધું. એક સમયમાં અપરિણામીને જાણ્યું અને પરિણામીનું જે પરિણમન થયું તો તે અભેદ રૂપે એક જ્ઞેય થઈ ગયું. બે જ્ઞેય નથી, એક અભેદ જ્ઞેય છે. કોઈ પૂછે કે અનુભવ કાળે છદ્મસ્ત બે જ્ઞેયને કેવી રીતે જાણી શકે? તો તેને ઉત્તર આપવો કે પરિણામી દ્રવ્ય એક જ જ્ઞેય છે. ત્યાં પરિણામી અને અપરિણામી જુદા નથી. આ જ્ઞાન પ્રધાન અપેક્ષાએ એક જ્ઞેયની વાત છે. અન્યને તો સુરક્ષિત રાખ્યું, હવે અનન્યને તે જ્ઞાનના પડખાથી જુએ છે. તો પરિણામથી હું અનન્ય છું,
આ વિષય વ્યવહારનો છે, પણ નિશ્ચયપૂર્વક વ્યવહાર આવી જાય છે. નિશ્ચયપૂર્વક વ્યવહારનું જ્ઞાન તેજ ધ્યેયપૂર્વક જ્ઞેયની અપૂર્વ સંધિ. સમ્યક એકાંત પૂર્વક સમ્યક અનેકાંત આવી ગયું, સાદવાદની સિદ્ધિ થઈ ગઈ. પરિણામથી કથંચિત અન્ય અને કથંચિત અનન્ય આવે તે વ્યવહાર. શુભ ભાવ એ વ્યવહાર નથી, પરિણામ મારામાં નથી, પર્યાય પરદ્રવ્ય છે. તેમાં પર્યાય પ્રત્યે દ્વેષ આવી ગયો તો પરિણામનું જ્ઞાન ન થયું. જ્યારે આ દ્વેષ છૂટે છે ત્યારે પર્યાયનું જ્ઞાન થઈ જશે. દ્વેષ છૂટી જતા વીતરાગ ભાવથી પર્યાયનું જ્ઞાન થાય છે. રાગ દ્વેષનું જોડકું એક સમયમાં છૂટે છે. એ રાગ દ્વેષનું જોડકું અનંતાનુબંધી કષાયમાંથી જન્મતું હતું. તે સૂક્ષ્મ રાગ દ્વેષ નાશ પામે છે. પછી સવિકલ્પ દશામાં રાગ દ્વેષ ઉભા થાય છે, પણ તેની જાતિ ફરી ગઈ. અજ્ઞાનજન્ય રાગ દ્વેષ ગયા અને અસ્થિરતા જન્ય રાગ દ્વેષ ઉભા થયા. નિશ્ચય નયના પક્ષના બે પ્રકાર છે. એક ઉપર ઉપરનો ધારણા જ્ઞાનવાળો પક્ષ છે, એ તો અનંતવાર આવી ગયો. જ્યારે સંકિત થવાનો કાળ પાકે છે ત્યારે નિશ્ચયનો અપૂર્વ પક્ષ આવી જાય છે, જેના પાછળ નિયમથી અનુભૂતિ થાય છે. આવા અપૂર્વ પક્ષવાળાને કોઈ કોઈને ખબર પડી જાય છે કે હવે અનુભવ થશે. અપૂર્વ પક્ષવાળાની પરિણતિ રાત દિવસ ખાતા પીતા અંદરમાં ઝૂકે છે. ઝૂકતા ઝૂકતા ઝૂકી જાય છે. ખરેખર તો અપૂર્વ પક્ષવાળાને જ સમ્યક સન્મુખ મિથ્યા દ્રષ્ટિ કહેવાય છે. પર્યાય પરદ્રવ્ય છે તેમ પર્યાય તરફ દ્વેષ હતો, પણ ઉપેક્ષા ન હતી. ભેદકારક છોડીને અભેદકારકમાં આવતા હું શુદ્ધાત્મા છું એવા નિશ્ચયના પક્ષનો રાગ તેનાથી અતિક્રાંત થઈ ગયો. રાગ ગયો તો ત્યાં દ્વેષ પણ રહ્યો નહીં. અનુભૂતિના કાળે દ્રવ્યના જ્ઞાન સાથે પર્યાયનું જ્ઞાન ઉપેક્ષારૂપ છે. પર્યાય પ્રત્યે દ્વેષ બુદ્ધિ છૂટી ગઈ અને પર્યાયનું જ્ઞાન ઉદિત થયું. શુદ્ધોપયોગ છે તે આત્મા છે તેમ જ્ઞાન પ્રધાન થયું.
જ્ઞાને પર્યાયને આત્મા જાણ્યો, માન્યું નહીં। જો પર્યાયને આત્મા માને તો મિથ્યાત્વ છે। દૂધની ચિકાશ તથા મીઠાશ પાણીમાં વ્યાપતા નથી। જેટલા ભાગમાં પાણી છે તેટલા ભાગમાં ચિકાશ તથા મીઠાશ નથી। દૂધને ગરમ કરતા દૂધનો માવો બને છે અને પાણી વરાળ થઈને ઉડી જાય છે। પાણીમાં દૂધની મીઠાશ વ્યાપતી નથી, માટે પાણી દૂધના પરિણામ પણ નથી। તેમ રાગ અચેતન છે, તેથી તેમાં ચેતનપણું વ્યાપતું નથી। જેટલા ભાગમાં જ્ઞાન વ્યાપે છે તેટલો જ આત્મા છે। રાગ છે તે અનાત્માનો ભાગ છે, તેને આત્મા માનતા અજ્ઞાની થઈ જાય છે। રાગને જીવના પરિણામ કયા હતા તો તેમાં મમત્વ કર્તૃત્વ થતું હતું। જ્યારે તેને પુદ્ગલના પરિણામ જાણે ત્યારે તેમાં મમત્વ છૂટી જાય છે। જેમાં જ્ઞાન થાય છે તે મારા પરિણામ છે, જેમાં જ્ઞાન નથી તે પરિણામ મારા નથી। ચિકાશ મીઠાશ દૂધના લક્ષણ છે, તે લક્ષણ તેના લક્ષમાં સ્વચતુષ્ટયમાં જ વ્યાપે છે। તેમ ચેતનપણું જ્ઞાનનું લક્ષણ તેના લક્ષમાં સ્વચતુષ્ટયમાં જ વ્યાપે છે। જ્યારે રાગ છે તે આત્માના સ્વચતુષ્ટયમાં વ્યાપતો નથી, તે અણમળતો ભાવ છે, તેથી તે સામાન્યનું વિશેષ નથી। જે ઉપયોગમાં પ્રતિમા જણાય છે તે જ ઉપયોગમાં આત્મા જણાય છે। કાનથી સાંભળે છે ત્યારે તે જ ઉપયોગમાં આત્મા જણાય છે, પણ તેને ઉપયોગાત્મક કરતો નથી। જ્ઞેયાકાર જ્ઞાનમાં સામાન્ય જ્ઞાનનો તિરોભાવ થઈ રહ્યો છે। વિશેષ જ્ઞેયાકાર જ્ઞાનમાં જાણનારો જણાવવા છતાં મને જણાતો નથી, ત્યારે તિરોભાવ શબ્દ વાપર્યો। એટલે તિરોભાવ શબ્દમાંથી નીકળે છે કે જણાઈ રહ્યો છે, અભાવ શબ્દ નથી લખ્યો। જણાતો હોવા છતાં નથી જણાતો તે જ તિરોભાવ છે। આના ઉપરથી સાબિત થાય છે કે જ્ઞાનની પર્યાય સ્વપર પ્રકાશક છે। જ્ઞાયકના સંબંધવાળું જ્ઞાન જાણવામાં નથી આવતું, તેથી સામાન્યનો તિરોભાવ છે। ખરેખર દ્રવ્યનો તિરોભાવ થતો જ નથી, દ્રવ્ય તો પ્રગટ જ છે। તેમ જ્ઞાનની પર્યાયમાં જાણવાની ક્રિયા બંધ થતી નથી। ઉપયોગને ગમે તેટલી ચાબુક લગાવે પણ રુચિ વગર અંદર કેમ જાય?
ઘોડાને ખીલા સાથે બાંધી દીધો, ઘોડો ખૂબ જ ચેતેલ છે, ચાબુક પડતા ઘણો દોડે છે, પરંતુ ખીલાની સાથે તેને બાંધ્યો છે તો તે ત્યાંથી કેમ છૂટે? તેમ ઉપયોગને ખીલે બાંધી દો, દોડી દોડીને કેટલે દૂર જશે? અતિન્દ્રિય જ્ઞાનમાં સ્વપર પ્રકાશક સામર્થ્ય છે, પરંતુ તેમાં એ મર્મ છે કે તે પરનું અવલંબન લીધા વિના જાણે છે. જાણવું સ્વભાવ ભલે ભેદને જાણે, પણ ભેદનું અવલંબન નથી. ઇન્દ્રિય જ્ઞાન તે અભેદનો ભેદ નથી, તેથી તે લક્ષણ નથી. અતિન્દ્રિય જ્ઞાન તે અભેદનો ભેદ છે. ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞેય છે, તે જ્ઞાન ક્યાં છે? સદા દેત હોઢું